પડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે સમૂહ નંબર 16માં રાસાયણિક ગુણધર્મમાં સમૂહ નંબર 16ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. તો પોઈન્ટ નંબર 1, સમૂહ નંબર 16ના તત્વો અનેક પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો પહેલો પોઈન્ટ લખીએ, સમૂહ 16ના તત્વો -2, -1, +1, +2, +4, +6 આ દરેક પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. પોઈન્ટ નંબર 2, કે આપણે ઓક્સિજનની વાત કરીએ, તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તે બે અપવાદ છે અહીંયા, O2F2 અને OF2 સિવાયના દરેક સંયોજનમાં ઋણ ઓક્સિડેશનાંક અથવા ઓક્સિડેશન અવસ્થા -2 દર્શાવે છે. જો ઓક્સિજનની વિદ્યુત ઋણતા આપણે આવર્ત કોષ્ટકમાં જાણીએ છીએ કે ઓક્સિજન સમૂહ આવે, પછી હેલોજન આવે અને છેલ્લે નિષ્ક્રિય વાયુ આવે. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા ઓછી હોય છે, પરંતુ સમૂહના અન્ય તત્વ કરતા કેવી હોય છે, વધારે હોય છે. માટે આજે ફ્લોરાઇડ બે સંયોજન આપણી પાસે છે, O2F2 અને બીજું OF2. આ બંને જે સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન આવે છે. હવે કઈ રીતે ધન આવે અને કેટલો આવે, તો ફ્લોરિનનો આપણે જાણીએ છીએ -1. અહીંયા -1 મૂકીને ગણતરી કરીએ તો ઓક્સિજનનો આ સંયોજનમાં +1 ઓક્સિડેશન અવસ્થા અને આ સંયોજનમાં +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ત્રીજો પોઈન્ટ, -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં નીચે તરફ જતા ઘટે છે. આ પોઈન્ટ સમજો કે -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં જેમ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ જેમ નીચે જઈએ તેમ ઘટે છે, કારણ કે ધાત્વિક ગુણધર્મ વધે છે. હવે ઓક્સિજનના જે સંયોજનો છે ઓક્સાઇડ, એમાં -2 સ્થાયી હોય છે, પણ જે છેલ્લું તત્વ છે આપણી પાસે પોલોનિયમ, એ ભાગ્ય જ -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો અહીં આગળ લખી શકાય, પોલોનિયમ ભાગ્ય જ -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 4 લઈએ. હવે આ બધી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે તેવા કેટલાક સંયોજનો લઈએ. તો પહેલા અહીંયા સંયોજનો લખું છું, H2S, બીજું S2Cl2, ત્રીજું SF2, SF4 અને SF6. હવે દરેકમાં મારે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા ચેક કરવી છે. આ સલ્ફર ની ઓક્સિડેશન અવસ્થા આપણે ચેક કરીએ. ચલો હાઇડ્રોજનની કેટલી આવશે, +1, તો આ સલ્ફરની કેટલી મળી, -2. ચલો આ સલ્ફરની ગણો, ક્લોરિનનો અહીંયા શું મૂકશો, -1, એટલે -2 સામે જશે એટલે કે +2, છેદમાં બે જશે એટલે અહીંયા શું આવશે, +1. ચલો આમાં એવી જ રીતે ગણતરી કરશો એટલે +2. ચલો આમાં શું આવશે, +4, અને આમાં શું આવશે, +6. તો સલ્ફર પણ વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
माइनस टू प्लस वन प्लस टू प्लस फोर अने प्लस सिक्स ऑक्सीडेशन अवस्था दर्शावे छे। त्यार बाद नो पॉइंट अहीं खास सल्फर समझो, आ पॉइंट सल्फर सेलेनियम अने टेलुरियम ना ऑक्साइड संयोजनों, ऑक्साइड संयोजन मा तेनो ऑक्सीडेशन आंक, तेनो ऑक्सीडेशन आंक प्लस फोर होय छे, प्लस फोर होय छे। हवे समजावो कई रीते प्लस फोर। तो आ दरेक ना ऑक्साइड संयोजनो बनावीए, सल्फर नो ऑक्साइड SO2, सेलेनियम नो ऑक्साइड SeO2 અને ટેલુરિયમ નો શું આવશે TeO2। હવે તમે દરેક માં ઓક્સિજન નો ઓક્સિડેશન આંક શું મૂકશો માઇનસ ટુ, દરેક માં આમાં માઇનસ ટુ મૂકો, અને જે સલ્ફર સેલેનિયમ અને ટેલુરિયમ છે, સલ્ફર સેલેનિયમ અને ટેલુરિયમ તે દરેક નો ઓક્સિડેશન આંક તમે ગણશો તો તમને જવાબ શું મળશે પ્લસ ફોર મળશે। તો એક પોઈન્ટ આવશે, सल्फर सेलेनियम अने टेलुरियम ना ऑक्साइड संयोजनों होय तो तेमनो ऑक्सीडेशन आंक प्लस फोर होय छे, एटले के ऑक्सीडेशन अवस्था प्लस फोर होय छे। हवे आपणे आनी ज आपणे फ्लोराइड संयोजनों माटे वात करीए, तो जो सल्फर फ्लोराइड SF6 SeF6, तो सल्फर अने सेलेनियम ना फ्लोराइड કયો ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તમે ગણી શકો, ફ્લોરિન નો શું મૂકી શકાય માઇનસ વન, એટલે સલ્ફર અને સેલેનિયમ પ્લસ સિક્સ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે। ચલો હવે છેલ્લો પોઈન્ટ લઈએ છીએ આપણે, કે આપણી પાસે આ જે ઓક્સિડેશન અવસ્થા છે એમાં મોટા ભાગે જે જોવા મળતી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા હોય છે એ કઈ હોય છે પ્લસ ફોર અને પ્લસ સિક્સ। તો લખી શકાય આ બધી ઓક્સિડેશન અવસ્થામાં પ્લસ ફોર અને પ્લસ સિક્સ સામાન્ય છે, પ્લસ ફોર પ્લસ સિક્સ સામાન્ય છે। ત્યારબાદ એક છેલ્લો પોઈન્ટ, પ્લસ સિક્સ ऑक्सीडेशन अवस्था नी स्थायीता नीचे तरफ जता घटे छे, प्लस सिक्स ऑक्सीडेशन अवस्था नी स्थायीता नीचे तरफ जाइए तेम घटे छे, जेनो कारण छे एनएस टू ना इलेक्ट्रॉन, निष्क्रिय युग्मन असर वधे छे, निष्क्रिय युग्मन असर वधवाने कारणे प्लस सिक्स ऑक्सीडेशन अवस्था की स्थायीता नीचे तरफ जता घटे छे, अने प्लस फोर ऑक्सीडेशन अवस्था की स्थायीता नीचे तरफ जता वधे छे, जेनु कारण आ बन्ने नु कारण शुं कीधु निष्क्रिय युग्मन असर। तो बस ऑक्सीडेशन अवस्था में एटलू खास अहींया जोवानुं छे, वीडियो ने पॉज करीने ध्यान थी एटला पॉइंट नोट डाउन करी लो। चलो लखाई गयु, हवे आगळ जोईए एक बीजो प्रश्न आईएमपी, ऑक्सीजन नु समूह ना अन्य तत्व थी अनियमित गुणधर्म समझाओ, अथवा ऑक्सीजन नु तेज समूह ना अन्य तत्व करता जुदापणु उदाहरण आपी समझाओ। तो त्रण ज पॉइंट छे अहींया समझवाना। पॉइंट नंबर वन, के शा माटे समूह नु प्रथम तत्व अन्य तत्व करता अलग गुणधर्म धरावे छे, तेना त्रण ज कारण होय छे। पहेलो, नानु कद, बीजो ऊंची विद्युतऋणता अने ऊंची आयनीकरण एन्थाल्पी, अने त्रीजो डी कक्षकनो अभाव। तो पहला तो आ त्रण पॉइंट लखी देवाना, के ऑक्सीजन नु तेज समूहना अन्य तत्व करता अलग पड़वानु कारण, पहलो शू कीधु नानु कद, बीजू
ઊંચી વિદ્યુત ઋણતા, આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં નીચે તરફ જતા શું થાય છે, ઘટે છે. તો ઊંચી વિદ્યુત ઋણતા અને વધારે આયનીકરણ એન્થાલ્પી. અને છેલ્લું આવે છે ડી કક્ષકની ગેરહાજરી. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આપણે અગાઉ ભણી ગયા, ડી કક્ષક તેમાં હોતી નથી. આ પહેલો પોઈન્ટ. પોઈન્ટ નંબર બે, હવે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ આ બધાના હાઇડ્રાઇડ સંયોજનોની વાત કરીએ તો પહેલું બનાવે ઓક્સિજન હાઇડ્રોજન સાથે એચ ટુઓ, બીજું એચ ટુ એસ, એચ ટુ એસ ઈ, એચ ટુ ટી ઈ અને એચ ટુ. આ પોલોનિયમ છે, રેડિયો એક્ટિવ નથી બનાવતું. હવે ઓક્સિજન એ હાઇડ્રોજન સાથે સંયોજાઈને જે પાણી બનાવે છે તેમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે, જ્યારે અન્ય તત્વના હાઇડ્રાઇડમાં કોઈ જ પ્રકારનો હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. જેનું કારણ શું છે? ઓક્સિજનનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા છે. ઓક્સિજનનું કદ નાનું છે, વધારે વિદ્યુત ઋણતા છે, માટે તે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, જ્યારે અન્ય તત્વ બનાવતા નથી. પોઈન્ટ લખીએ અહીંયા, ઓક્સિજનનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે એચ ટુ ઓ માં તે પ્રબળ એચ બોન્ડ બનાવે છે, જ્યારે અન્ય તત્વના હાઇડ્રાઇડ એટલે કે એચ ટુ એસ, એચ ટુ એસ ઈ, એચ ટુ ટી ઈ માં હાઇડ્રોજન બંધ બનતો નથી. તો એક અલગ પડ્યું, આપણે શું કરવાનું છે, અનિયમિત ગુણધર્મ બતાવવાના છે. જે ઓક્સિજનમાં હોય એ બીજામાં નથી, અથવા જે ઓક્સિજનમાં નથી એ બીજામાં છે, અલગ પડવું. તો એક પોઈન્ટ આપણે આ લખીશું. છેલ્લો પોઈન્ટ ડી કક્ષક માટે આપણે અહીંયા લખીશું. તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની અંદર ડી કક્ષકની શું હોય છે, ગેરહાજરી. એટલે ઓક્સિજન મહત્તમ ચાર સંયોજકતા સુધીના જ બંધ બનાવી શકે, પણ મોટાભાગના જેટલા સંયોજનો આપણે ભણીએ છીએ તેમાં ઓક્સિજન શું કરે છે, બે બંધ બનાવે છે અને બે લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રાખી મૂકે છે, ગમે ત્યારે ભવિષ્યમાં તેને બંધ બનાવવા માટે કામમાં આવે છે. ઉદાહરણ સાથે અહીંયા વાત કરીએ, પહેલા પોઈન્ટ લખીએ. ઓક્સિજનમાં ડી કક્ષક ગેરહાજર હોવાથી તે મહત્તમ ચાર સંયોજકતા સુધી વિસ્તરી શકે છે અથવા બંધ બનાવી શકે છે. પોઈન્ટ આગળ લખીએ, મોટાભાગના સંયોજનોમાં ઓક્સિજન બે બંધ બનાવેલા હોય છે, અમુક જ વખત બે કરતા વધારે બંધ બનાવે છે, અમુક વખત જ બે કરતા વધારે બંધ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, ચલો આપણે એક્ઝામ્પલ લઈએ અહીંયા, પાણી. તો એચ ટુ ઓ આ પાણી. હવે ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય,
હવે આ પાણીની અંદર જો હું એક પ્રોટોન ઉમેરું, પ્રોટોન એટલે એચ પ્લસ, ચલો મેં એક એચ પ્લસ ઉમેર્યો, હવે એચ પ્લસ ને અહીંયા બંધ બનાવો છે, પણ એચ પ્લસ પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી, ઓક્સિજન શું કરશે, આ ઇલેક્ટ્રોન આપી દેશે, બંધ બનશે અને અહીંયા પ્લસ આયન, તો આ થઈ ગયું એચ થ્રી ઓ પ્લસ, જેમાં ઓક્સિજને ત્રણ બંધ બનાવ્યા છે. તો ઓક્સિજનમાં ડી કક્ષક ગેરહાજર હોવાથી તે મહત્તમ સંયોજકતા ચાર જ ધરાવે છે, પણ મોટાભાગના સંયોજનોમાં ઓક્સિજનમાં આપણને કેટલા બંધ જોવા મળે છે, બે બંધ. એક આપણે અહીંયા હાઇડ્રોનિયમ આયન એટલે કે એચ થ્રી ઓ પ્લસ બતાવ્યું, જેમાં ઓક્સિજને ત્રણ બંધ બનાવ્યા છે પોતાના એક ઇલેક્ટ્રોન આપીને. હવે આપણે અન્ય તત્વોની વાત કરીએ, તો જો એ નીચે લખું છું, અન્ય તત્વોમાં ડી કક્ષક હાજર હોવાથી તે પોતાની સંયોજકતા વિસ્તારી શકે છે, એટલે કે ચાર કરતા વધારે સંયોજકતા ધરાવી શકે છે. વિસ્તારી શકે એનો અર્થ અહીંયા બતાવું છું, ચાર કરતા વધારે સંયોજકતા ધરાવી શકે છે. એક્ઝામ્પલો લખીએ અહીંયા ઉદાહરણ તરીકે, તો એસ એફ સિક્સ એસ ઇ એફ સિક્સ, પછી ટેલુરિયમ ક્લોરાઇડ, તો આ સલ્ફર સેલેનિયમ અને ટેલુરિયમ આ બધાની સંયોજકતા અહીંયા છ સુધી વિસ્તરણ પામેલી છે. તો આ હતું અનિયમિત ગુણધર્મ, ત્રણ પોઈન્ટ છે અહીંયા, ત્રણેય પોઈન્ટ અહીંયાથી છે, નાનું કદ ઊંચી વિદ્યુત ઋણતા, ડી કક્ષકોની ગેરહાજરી, નાનું કદ ઊંચી વિદ્યુત ઋણતાને કારણે હાઇડ્રોજન બંધ બનાવે, ડી કક્ષક નથી માટે મહત્તમ સંયોજકતા ચાર છે, ચાર કરતા વધારે વધારી શકાતું નથી. અન્ય તત્વોની અંદર ડી કક્ષક હોવાને કારણે તે વિસ્તરણ પામી શકે છે અને ચાર કરતા વધારે સંયોજકતા ધરાવે છે. વિડીયોને પોઝ કરીને ફટાફટ લખી નાખવાનું.